તમને ગમતી હોય એવી પાંચ લેડીઝ ના નામ તમારે લખવાના. પાકું પાકું લાવ. તો અમારી ચીઠી લાવો, તમારી ચીઠી પેલા તમે વાંચો. મારા છોકરાના પપ્પા એટલે હું, મારા મમ્મીના જમાઈ, મારા ભાઈના જીજાજી, મારી સાસુ માના દીકરા, મારા પતિ પરમેશ્વર. સામે વાળી પૂજા પૂજા ની બાજુ વાળી કોણ? મારી પાર્લર વાળી પિંકી, મારી બેસ્ટ ફ્રેન્ડ રિયા, શાકભાજી વેચવા વાળી શિલ્પા, જસો તમે આનું કઈક કરો ને, કેટલી વાર પીપી કરી જાય છે, કેટલીક વાર મારે ગાભા ધોવા, આઠથી દસ વાર બદલાવા પડે છે. ડાયપર લઈ આવો, જાઓ. ના હો, ડાયપર કેટલા મોંઘા હતા ખબર છે? આપણે કોઈ ખોટા ખર્ચા કરવા નથી, અમે ડાયપર વગર મોટા થઈ ગયા. વાત સહી છે, એમને ચલાવો. હવે તમને હું ખબર હોય, અચ્છા, હવે ડાયપર મોંઘા નથી આવતા, સાવ સસ્તા આવે છે. આનો હું તમને બતાવું. તો મિત્રો, મને અપુ લઈ આવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં, ગોલ્ડન પોઈન્ટ ચોકડી ઉપર આવેલું ગોલ્ડન પોઈન્ટ એપાર્ટમેન્ટમાં, જેનો એડ્રેસ છે F204 નંબર. હા ભાઈ, ઘરેથી ડાયપર નો બિઝનેસ કરે છે એટલે તમને અહીંયા ડાયપર હોલસેલ ભાવે મળી જશે, અને બજાર કરતા સારી એવી ક્વોલિટીના પણ હશે, અને તમને પરવડે એવી કિંમતના પણ હશે, એટલે બધી સાઈઝના ડાયપર તમને અહીંયા મળી જવાના છે. તો મિત્રો, જો તમે નાના બાળકોના વારંવાર પીપી કરવાના પ્રોબ્લેમથી કંટાળી ગયેલા છો તો અહીંયા આવી જાઓ. મોયે મોયે ડાયપર્સ, એડ્રેસ અને ફોન નંબર નીચે આપેલા છે. માર્કેટ કરતા સસ્તા અને સારા ક્વોલિટીના તમને અહીંયા ડાયપર્સ હોલસેલ ભાવે મળી જાય. તો જલ્દીથી કોન્ટેક્ટ કરો અને પહોંચી જાઓ મોયે મોયે. તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારા. આ તારી માની ટ્રેનિંગ, વર કઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ, સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. આ એ તો એ નાલાયક રવજી ભાઈ, તને કઈ શરમ છે કે નહીં? તું હું તને સવારથી 20-20 ફોન કરું છું, તું ઉપાડતો નથી? અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે? એટલે સાંભળ, તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો. હા હા, આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું, તે મને 295 રૂપિયા રોકડા આપ્યા. 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને અને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? ભાઈ મને નહીં ચાલે, મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. તું એક કામ કર રવજી, કાલે પાછો આવ, આનો પણ સોદો કરી ના. તું જે આપીશ હું રાજી ખુશી લઈ લઈશ. અને અહીંયાથી ઉઠાવ, તું ફોન મૂકી દે, ફોન મૂક સાલા, મને કે ભાભીનું શું આવે. સાડા બારે કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાત ના ઊંઘ નથી આવતી. લે આપણને ઉઠાડવાના? ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલ્લી. ઉપાધિ કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુ કનુભાઈ 100 વર્ષ જીવશે.
મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આકા ખસો. નહીં. અરે આકા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડા ને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડીઓ છે. અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. ચલો ખસા ખસો. પણ મારી જમાઈ રાજ, તમને માનશો, મે મારી સગી આંખે ડાકણ જોઈ છે. ડાકણ? હે? શું વાત કરો છો? મે પણ જોઈ છે. હા, અમારા ગામમાં એક મંછા ડોસી હતી, એ મરીને ભૂત થઈ. હે? હા, એના વરે એને મારી નાખી હતી. સાસુજી. હા. અમારા ગામમાં એક ડોસી હતી. હા. અમારા ગામમાં એક ડોસી ને એના જમાઈએ જીવતી સળગાવી દીધી હતી. આ અગરબત્તી, અગરબત્તી સળગાવતો તો એમાં ચીસા ચીસ કરી મૂકી. બોલો, નથી સળગાવતો, બસ મૂકી દે. બસ બસ બસ, હા, શાંત રહે, લે દૂધ પી લે. દૂધ? પણ આજે કેમ નાગપાચમ છે? આ શું લઈ આવી? શું છે બતાવ. ના, હું નહીં બતાવ. અરે રામ. ઓકે મની, તું શું લાવી છે? મારે જોવું નથી. ના, તો તારે જોવું જ પડશે. આજો તારો ને મારો ફોટો. ઓ માય ગોડ, મની તે દાઢી ક્યારે રાખ? ઓ સોરી મની બેન, ત્રીજી વાર ઉકાળેલી ચા. જો અમે બંને કેવા લાગે છે. ઓહો, લક્ષ્મી નારાયણ ની જોડી લાગે છે. નારાયણ મારા ડ્રાઈવર નું નામ છે. રામ સીતા ની જોડી લાગે છે. જેડા રામ એના બાપા નું નામ છે. ગાય બળદ ની જોડી લાગે. બસ બળદ. કરેક્ટ, મારો લાલો બળદિયો છે. બળદિયો. લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે. હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય. ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. સેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા. ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા, નાવા બેઠો હું ને તો બહારથી બાળના ઠોકે. એ જોજો, બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. એ જ કરું છું. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. હું તો કોઈ મારી પથારી અહીંયા જ કરતી જાય. જો કે પછી બાથરૂમમાં જાઉં. કપડાં પાણીમાં બોળી દેજો. આહાહા, બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલ ની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટ ની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી, તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય. અરે તું છોડ ને, બોલતી નહીં. પાટલુન નો ટોપિક લઈ કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએ થી બાળ્યું જે રફુ એ થતું નથી. જરૂર શું લઈ લે. નુકસાન કરે. મારી સાસુ જોઈ લો, આ સાલી લંગડી આમ થી આમ ઘરમાં અટવાયા કરે. મને જુએ ને એને માતાજી જાવે. એ જગદીશ કુમાર, એ જગદીશ કુમાર ભાઈ, મને બહુ બફારો થાય છે. ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. એ જગદીશ કુમાર, મેં નક્કી કર્યું છે વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડી ને ઉંચકી ને ગોવા ના દરિયામાં હાઈ. મારું મગજ નથી ચાલતું.
મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી મિની આતંકવાદી જોઈ લો. ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે, કહીને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8-8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ, બીજો ઉનાળો આવશે. સાહેબ તમે તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ. આટલી બટકી છે, એના એના બે પગ આમ વાંકા છે. મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી, આ પગ જ આમ થઈ ગયા. બોલો. અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે.